નવો ટોપિક માનવ ઉત્પત્તિ ઉદ્વિકાસની જો વાત આવે તો માનવ ઉત્પત્તિ ઉદ્વિકાસ કેવી રીતના થયો તે કેટલા સમયથી થયો કેવા કેટલી જાતિઓ કઈ રીતના નિર્માણ થયા કેટલાક એમસીક્યુ આપણે એમાં જોવાના છે પ્રથમ એમ સિક્યુ કેટલાક મિલિયન વર્ષ પૂર્વ ડ્રાયોપિથેક્ષ અને રમાપિથેસ નામના પ્રાઇમેટનું અસ્તિત્વ જોવા મળ્યું તો પંદર મિલિયન વર્ષ પહેલાં બરાબર આ બંને માનવ છે એ પ્રાઇમેટ સ્વરૂપે અસ્તિત્વ હશે એવું કહી શકાય છે ત્રણ થી ચાર મિલિયન વર્ષ પહેલા માનવ જેવા પ્રાઇમેટ ક્યાં હતા તો એ ખાસ કરીને ત્રણ થી ચાર મિલિયન પહેલા જે માનવ જેવા પ્રાઇમેટ હતા એ આફ્રિકામાં જોવા મળ્યા હતા પથ્થરોનો હથિયાર તરીકે સ્વીકાર કરતા હતા એવા પ્રથમ કોણ તો પથ્થરોનો હથિયાર તરીકે ઉપયોગ કરતા હતા તે ઓસ્ટ્રેલોપેથિસિયન જે છે એનો ઉપયોગ પ્રથમ કર્યો છે એવું માનવામાં આવે છે સંભવિત પહેલા પૂર્વ ઐતિહાસિક માનવ કોણ બરાબર જેમાંથી આપણે બન્યા છીએ પૂર્વ ઐતિહાસિક માનવ ફામો હાબેલા હતા એ આપણે યાદ રાખવાના છે નિયંડરથલ માનવ મગજ ક્ષમતા કેટલી તો નિયંડરથલની માનવ મગજ ક્ષમતા ખાસી એવી હતી જે ખાસ કરીને ચૌદસો સીસી પ્રાગ ઐતિહાસિક ગુફા કલાનો વિકાસ કેટલા વર્ષ પહેલાં થયો હશે બરાબર અગાઉ થયો હશે તો અઢાર હજાર વર્ષ પહેલાં બરાબર મધ્યપ્રદેશની અંદર જે ભીમકતલા ખડક ઉપર આવેલી ગુફાઓમાં એનો ઉલ્લેખ કરેલો છે અઢાર વર્ષ પહેલાં કેટલા વર્ષ પૂર્વ કૃષિની શરૂઆત થઈ હશે એવું કહી શકાય તો કૃષિની શરૂઆત લગભગ દસ હજાર વર્ષ પહેલા થઈ હશે એવું આપણે કહી શકાય છે હોમો હેબિલસ ની મગજ ક્ષમતા કેટલી તો હોમો હેબિલસ છે એની મગજ ક્ષમતા છસો પચાસ થી આઠસો જેટલી છે આધુનિક હોમોસેપિયન્સ કેટલા વર્ષ પૂર્વ ઉત્પન્ન થયા હશે લગભગ એમ કહી શકાય પંચોતેર હજાર થી દસ હજાર વર્ષ પૂર્વ જે આધુનિક માનવનું નિર્માણ થયું હશે બરાબર એનો સ્પષ્ટ ઉલ્લેખ કરેલો છે ક્યાંથી મળેલા અશ્મિઓ દર્શાવે છે કે માનવ જેવા પ્રાઇમે ચાર ફૂટથી ઓછા ન હતા પરંતુ સીધા ચાલતા હતા તો ઇથોપિયા અને તાજિયાના વિસ્તાર જે આફ્રિકામાં આવેલો છે ત્યાંથી મળેલા અશ્મિ ઉપરથી આપણે કહી શકીએ તો અહીંયા આપણે માનવ ઉદ્વિકાસ આધારિત કેટલાક એમસીક્યુની વાત કરી અપેક્ષા રાખું છું કે તેમાં તમે એમસીક્યુ બરાબર સમજ્યા હશો અને આવી રીતના કોઈ પણ એમસીક્યુ પૂછાય આ પ્રકારની એમાં એમસીક્યુની સમજૂતી છે એ આપવાનો પ્રયત્ન કર્યો છે જોડકા આધારિત કેટલાક એમસીક્યુ આપણે જોવાના છે નવા ભાગમાં ત્યાં સુધી હું રજા લઉં છું ફરીથી thank you very much vande mataram jai